ઉનાળામાં ઠંડી ઠંડી કુલ્ફી ખાવી કોને ના ભાવે. હું કોમલ ભટ્ટ ફૂડ ગુરુ ગુજરાતી રેસિપીઝમાં તમારા માટે લઈને આવી છું આમલીની ખાટી મીઠી કુલ્ફી. ચલો બનાવવાનું શરૂ કરીએ. આમલીની કુલ્ફી બનાવવા માટે મેં અહીંયા લગભગ 2 ટેબલ સ્પૂન આમલીનો પલ્પ લીધો છે. આમલીને મેં 1 કલાક પલાળી દીધી નોર્મલ વોટરમાં અને પછી એને સ્ક્વીઝ કરીને એનો આ પલ્પ રેડી કર્યો છે. તો આ મારી પાસે 2 ટેબલ સ્પૂન પલ્પ છે આમલીનો. ચલો હવે આગળની પ્રોસીજર જોઈએ. 1 બોલ લઈશું, એમાં આ 2 ટેબલ સ્પૂન આમલીનો જે પલ્પ છે એને એડ કરીશું. આમાં વોટર એડ કરીશું લગભગ 1 થી 1.5 ગ્લાસ જેટલું. મેં અત્યારે લગભગ 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. આમાં આપણે લગભગ 4 થી 5 ટીસ્પૂન શુગર એડ કરીશું અને બરાબર સ્ટર કરીશું જેથી કરીને મેલ્ટ થઈ જાય શુગર. ઉનાળામાં ઠંડી ઠંડી અને ખાટી મીઠી કુલ્ફી ખાવાની તો મજા આવે જ છે, પણ આ કુલ્ફી ગુણકારી પણ છે. આમાં આપણે આમલીનો યુઝ કરીએ છીએ અને સાથે સાકર અથવા શુગર ખાંડનો યુઝ કરીએ છીએ, જે લૂથી બચાવે છે અને ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપે છે. ખાંડ ઓગળી ગઈ છે, હવે આમાં આપણે 1/2 ચમચી સંચળ એડ કરીશું. 1/2 ચમચી આમાં લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. આપણે સંચર ઓલરેડી ઉમેરી દીધું છે એટલે એ ધ્યાનમાં રાખીને આપણે મીઠું ઉમેરવાનું છે અને બરાબર સ્ટર કરી લઈએ. જો તમને અત્યારે વધારે ખાટું લાગતું હોય તો તમે થોડીક વધારે શુગર એડ કરી શકો છો. શુગર અથવા સાકર જે તમારી પાસે અવેલેબલ હોય એ યુઝ કરી શકો છો. આનો સ્વાદ ખાટો મીઠો હશે એટલે જરા ખાટી મીઠી કુલ્ફી બનશે. આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે એક મોલ્ડ લઈશું જેમાં આપણે સેટ કરવા મૂકવાનું છે. આ મારી પાસે લોલી સ્ટેન્ડ છે, આમાં આપણે ફિલ કરી દઈશું અને લોલીઝને સેટ કરવા માટે ડીપ ફ્રીઝરમાં મૂકી દઈશું. આ લોલી સ્ટેન્ડને આપણે ફિલ કરી લીધું છે, હવે બંધ કરી દઈશું અને ડીપ ફ્રીઝરમાં 10 થી 12 કલાક માટે આને સેટ કરવા માટે મૂકી દઈશું અને તમારી ઇમલી કુલ્ફી ખાવા માટે રેડી હશે. ચલો મૂકી દઈએ હવે આને ફ્રીઝરમાં. 10 થી 12 કલાક થઈ ગયા છે, આમલીની કુલ્ફી સેટ થઈ ગઈ છે. ચલો એને સર્વ કરીએ. વાવ, કેવી સરસ દેખાય છે અને ખૂબ જ ટેસ્ટી છે. ચલો સર્વ કરીએ આને. અમારી યુટ્યુબ ચેનલ ફૂડ ગુરુ ને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં. આ રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી જ બીજી રેસિપીઝ માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ફૂડ ગુરુ. ટિલ ધેન આવજો. બાય.